તારીખ 24 ઓક્ટોબર, આજનો દિન મહિમા, ગોંડલ નરેશ ભગવતસિંહજી. એ વખતે હજી હિન્દુસ્તાન પાકિસ્તાન એવા ભાગલા નહોતા પડ્યા. મુસ્લિમો માટે અલગ પાકિસ્તાનની માગણી કરનાર મોહમ્મદ અલી ઝીણા પોતાના વતન પાનેલી ટ્રેનમાં બેસીને મુલાકાતે આવતા હતા. રીબેડા ગામે ચેકિંગ દરમિયાન ઝીણા પાસેથી પાકિસ્તાની પાસપોર્ટ મળી આવ્યો. રેલવે અધિકારીએ ફોન લગાવ્યો ગોંડલ નરેશને. ભગવતસિંહજીએ આદેશ આપતા કહ્યું કે મિસ્ટર ઝીણાને કહી દો કે દુનિયાના કોઈપણ નકશામાં પાકિસ્તાન જેવા દેશનું અસ્તિત્વ જ નથી. પોતે હિન્દુસ્તાની નાગરિક છે એમ જણાવશે તો જ પાનેલી જવા માટે મંજૂરી આપશે. ઝીણા ભડક્યા. એમણે લખી આપવાનો નન્નૈયો ભણી દીધો એટલે પેલા અધિકારીએ તેમને ત્યાંથી જ પાછા રવાના કરી દીધા. એ ગોંડલ નરેશ એટલે ભગવતસિંહજી. પોતાને રાજા નહીં પરંતુ પ્રજાના ટ્રસ્ટી સમજનાર ભગવતસિંહજીનો જન્મ તારીખ 24 ઓક્ટોબર 1865ના રોજ ધોરાજી મુકામે થયો હતો. તેમણે રાજકુમાર કોલેજમાં અંગ્રેજી કેળવણી લીધી, પછી તો ઘણી ડિગ્રીઓ પરદેશમાં પણ મેળવી હતી. પિતાના અવસાન પછી ગોંડલના રાજવી બન્યા. તેમણે એવી દીર્ઘદૃષ્ટિથી રાજ્ય ચલાવ્યું કે ગોંડલ રાજ્યનો ખૂબ ઝડપથી વિકાસ થયો અને પોતે પ્રજાવત્સલ રાજવી થઈ ગયા. રાજ્યભરમાં અસંખ્ય વૃક્ષોનું વાવેતર કરીને પ્રદેશને રૂડો રળિયામણો કર્યો. પ્રજાને સાક્ષર કરવા વાંચનમાળા તૈયાર કરાવી. રાજ્યના એક એક પૈસાની તેમને મન કિંમત હતી. બીજી બાજુ બિહારમાં થયેલ ધરતીકંપ વખતે ભગવતસિંહજીએ 1 લાખનો ફાળો પણ આપ્યો. તેમને સૌથી વધુ કીર્તિ અપાવનાર તેમણે તૈયાર કરેલ ભગવત ગોમંડલ નામનો મહાન શબ્દકોશ છે. 26 વર્ષની મહેનતના અંતે 25 ઓગસ્ટ 1944ના રોજ 902 પાનાનો દળદાર પ્રથમ ભાગ પ્રસિદ્ધ થયો. કુલ 9 ભાગથી બનેલા આ કોષમાં 281,377 શબ્દો અને 9,270 જેટલા પાના છે. જ્યાં જરૂર જણાય ત્યાં સચિત્ર વર્ણન પણ કરવામાં આવ્યું છે. હવે તો આ જ્ઞાનકોષ પણ ઓનલાઈન થયો છે. આ શબ્દકોષની ગાંધીજીએ ખૂબ પ્રશંસા કરી અને જણાવ્યું હતું કે આ ગ્રંથની પ્રસ્તાવના લખવાની મારી શક્તિ નથી. ખરેખર ભગવતસિંહજીએ ગુજરાતી ભાષાની બહુ મોટી સેવા કરી છે. આને કારણે માત્ર ગોંડલ નહીં પરંતુ સમગ્ર ગુજરાતી તેમના ઋણી રહેશે.